ચાલો મિત્રો, આજે આપણે એક બીજો વિડિયો માણવા જઈ રહ્યા છીએ, શીખવા જઈ રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ મેં 12મા ધોરણનો પહેલો યુનિટ, પહેલો રીટ કિની ઇન્સ્ટોલ લવ આપને સેવામાં મૂકેલ, થોડો મસ્તો એમાં ઓડિયોમાં પ્રશ્ન રહેલ, પરંતુ આજે મેં થોડો ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવાનો પ્રયત્ન કર્યો છે. આજે ધોરણ 12 સેકન્ડ લેંગ્વેજ, ઇંગ્લિશની સેકન્ડ લેંગ્વેજ એમનો યુનિટ પહેલો રીડ 2 સનરાઈઝ ઓન ધ કંચનજંગા. મિત્રો, અહીંયા સનરાઈઝ ઓન ધ કંચનજંગા એટલે કે કંચનજંગા નામની એક ટેકરી છે અને વિશ્વમાં 3જા નંબરની હાઈએસ્ટ પીક છે, જે હિમાલયની માઉન્ટેન રેન્જની અંદર આવેલી છે. એટલી બધી બ્યુટીફુલ છે કે ત્યાં કોઈ સમયે આપણી પોઈટેસ કવિત્રી એ ક્રિષ્ના અલ્બર્સે વિઝિટ લીધી અને એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે તેમનાથી આ એક અસલ સરસ મજાનું કાવ્ય સરી પડ્યું, લખાઈ ગયું. તો ચાલો જોઈએ સનરાઈઝ ઓન ધ કંચનજંગા. મિત્રો, આ સ્પેલિંગ જે છે કંચનજંગા, એની અંદર ક્યાંક તમને આ જી જોવા મળશે, ક્યાંક જોવા નહીં મળે, બંને સ્પેલિંગ અલાઉડ છે. તેમ છતાં પણ જ્યારે આપણે બોર્ડની એક્ઝામ આપતા હોઈએ, પરીક્ષા આપતા હોઈએ, ત્યારે આપણે જે ટેક્સ્ટબુકની અંદર સ્પેલિંગ આપ્યો છે એમને ફોલો કરવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો જોઈએ. જુદી જુદી કલરની અંદર ત્રણ ત્રણ લાઈન પંક્તિઓ મૂકી છે, જુદા જુદા સ્ટેન્જા જેને કહી શકાય. ધ વેપર્સ રાઈઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ ક્લેડ ઇન ધ પર્પલ ગ્લો. જોશો મિત્રો, તો રાઇમિંગ છે રાઈઝ સ્કાઈઝ, એ રાઇમિંગ વર્ડ્સ છે. સ્કાય બહુવચન ન હોઈ શકે, પણ વિરાટ આકાશ એટલે સ્કાઈઝ. કવિ અહીંયા કાવ્યાત્મક ભાષામાં રાઇમિંગ વર્ડ બનાવવા માટે કેટલીક છૂટ લેતા હોય છે. તો ક્લેડ એ પર્પલ ગ્લોરી, જાંબળી રંગની સુંદરતાથી ઢંકાયેલ, ક્લેડ અને ઢંકાયેલ સવારનું આકાશ, ની અંદર જાણે કે વેપર્સ, જેને એક અર્થમાં મોઇશ્ચર, બેજ, બાષ્પ, ધુમ્મસ રૂપી વાદળ જાણે કે એમના પર ઉદય થઈ રહ્યું છે, રાઇઝિંગ થઈ રહ્યું છે, ઉગી રહ્યું છે, એવી કલ્પના કરવામાં આવે છે. જાંબુડી રંગના સુંદરતાથી ઢંકાયેલા આકાશમાં, સવારના આકાશમાં ધુમ્મસ રૂપી વાદળ જાણે કે ઉદય પામે છે. While the love light glows on the eternal snows upon the summits hoary, hoary yane chunu purana, summits yane torch, top. Juna purana tekri wo upar, eternal yane saswat, permanent, kaimi, jena par baraf chhavai rahe chhe, snows. એવા કાયમી બરફ ઉપર જાણે કે પ્રેમ પ્રકાશ, ગ્લોસ, પ્રેમ પ્રકાશ શાઇનિંગ કરી રહ્યો છે, ગ્લોસ ચમકી રહ્યો છે. જૂની પુરાણી ટેકરીઓ પર પરમેનન્ટ કાયમી શાશ્વત બરફથી ઢંકાયેલી છે એ ટેકરીઓ પર પ્રેમ પ્રકાશ, પ્રેમ પ્રકાશ એટલે સૂર્યનો પ્રકાશ, પ્રેમ પ્રકાશ કંચનજંગાને એક
ઉપમા આપવામાં આવી છે એની કલ્પના હિમાલયની ક્વીન હોય હિમાલયની રાણી હોય એવી અહીંયા કલ્પના કવિત્રીએ કરી છે કે કંચનજંગા નામની જે ટેકરી છે એ જાણે કે હિમાલયની રાણી હોય અને કેવી કામ એન્ડ સિરીન બે એડજેક્ટિવ એના માટે વાપર્યા છે વિશેષણો વાપર્યા છે કે શાંત અને ગંભીર શાંત અને ગંભીર જાણે કે હિમાલયની રાણી એટલે કે કંચનજંગા એમને સ્વર્ગીય શુભેચ્છાઓ હેવન્સ ગ્રીટિંગ સ્વર્ગીય શુભેચ્છાઓ જાણે કે રિટર્ન્સ પરત કરે છે જેમ આપણે કહેતા હોય છે કે મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે એમ એ શબ્દ વાપરે છે રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ ઇન રોબ્સ ઓફ વ્હાઇટ બાથડ ઇન ગોલ્ડન લાઇટ વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ જ્યાં વેર જ્યાં અર્થ અને સ્કાય પૃથ્વી અને આકાશ જેને હોરાઇઝન કહીએ ક્ષિતિજ કહીએ એ જગ્યાએ મળે છે અથવા તો આકાશ અને પૃથ્વી જે જગ્યાએ મળે છે એ જગ્યાએ જાણે કે ગોલ્ડન લાઇટ સોનેરી પ્રકાશ સૂર્ય ચમકે છે અને આ પ્રકાશ એમના પર પડે છે બરફ એવો બધો ચમકે જાણે કે સોનાને સોનાનો બરફ હોય સોનાની ટેકરી હોય એવું લાગે છે એમ ગોલ્ડન લાઇટ સોનેરી પ્રકાશમાં જાણે કે એ ટેકરી યાની કે કંચનજંગા નીતરતી હોય નાતી હોય એવી સરસ મજાના વ્હાઇટ કપડાઓમાં રોબ્સ ઓફ વ્હાઇટ વ્હાઇટ કપડાઓની અંદર શોભે છે અહીંયા એમ કે છે કે કંચનજંગાએ હિમાલયની રાણીએ સફેદ કપડા પહેર્યા છે ક્લોથ્સ રોબ્સ યાને કપડાઓ ક્લોથ્સ આગળ જોઈએ તો એન્ડ મોર્નિંગ ડ્યુસ એન્ડ મેલોસ વ્યુઝ પેન્ટ હર ચિક્સ વિથ ફેરી ફિંગર્સ સવારનું ઝાકળ ડ્યુસ એટલે પણ ઝાકળ સવારનું ઝાકળ મેલોસ વ્યુઝ મેલો વ્યુઝ યાને રંગબેરંગી સહજ રંગો રંગો અને વ્યુઝ રંગોની છટાઓ સરસ મજાના રંગોની છટાઓ જાણે કે પેન્ટ હર ચીક હર યાને કંચનજંગા કંચનજંગાના ગાલ પર એની ટેકરીઓ પર જાણે કે વિથ ફેરી ફિંગર્સ કોઈ પરીની આંગળી હોય એમ પરીની આંગળી જેવી કોમળ આંગળીઓથી જાણે કે એમને રંગી દે છે એમના ગાલને રંગી દે છે વાઇલ ઓવર ધ રિલ્સ એન્ડ ધ સન કિસ્ડ કિલ્સ While over the rills and the sun-kissed hills, the love light gently lingers. બહુ સરસ મજાની વાત કરી છે કે રિલ્સ યાને સ્ટ્રીમ ઝરણાઓ ઝરણાઓ પર ઓવર વિયા મિસ થયેલો નથી પણ જેને ઓમિશન કહેવાય ગ્રામેટિકલ લેંગ્વેજમાં ઓમિશન કવિ એમની લયબદ્ધતા માટે ગઈ રચનાઓ બનાવવા માટે કેટલીક છૂટ લેતા હોય છે અહીંયા વીનું ઓમિશન કરવામાં આવ્યું છે મીન્સ કે લખાય નહીં પણ જ્યારે બોલાય ત્યારે એનું ઉચ્ચારણ થતો હોય ઓવર ધ રિલ્સ એટલે ત્યાં પ્રિન્ટ મિસ્ટેક નથી મિત્રો એ કાવ્યાત્મક ભાષા છે તો રિલ્સ યાને ઝરણું ઝરણા પર અને સૂર્યથી ચુમાયેલી ટેકરી ઉપર સન કિસ્ડ હિલ્સ સૂર્યથી ચુમેલી ટેકરી ઉપર જાણે કે પ્રેમ પ્રકાશ હળવેથી ઘુમરાય છે લહેરાય છે વહે છે લિંગર્સ યાને વહે છે ઘુમરાય છે ત્યાં તેમની આરપાર ફરે છે એન્ડ ધ બ્રેકિંગ ડે એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે ઓફ લવ્સ અનડાઈંગ ફેન્સ એન્ડ ધ બ્રેકિંગ ડે યાને દિવસ ઉગે છે એ ઉદય બ્રેકિંગ ડે સૂર્યોદય સમયે સેન્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે સૌ પહેલું ઝાંખું કિરણ તેને મોકલે છે કોણ ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ ફાઉન્ટેન્સ એટલે આમ આપણા અર્થમાં ફુવારાઓ પણ અહીંયા ઝરણાઓ એવો અર્થ લઈશું તો અમર ઝરણું
અનડાઈંગ, ડાઈંગ એટલે મરે એવું, અનડાઈંગ મરે નહીં તેવું, કદી ન મરે તેવું અમર. લવ્સ પ્રેમનું, પ્રેમના અમર ઝરણાનું સૌ પેલું ઝાંખું કિરણ, જાણે કે ડેઝ બ્રેક એટલે કે બ્રેકિંગ ડેઝ, સૂર્યોદય સમયનો સમય જે છે એમને મોકલે છે, એટલે કે સૂર્ય એમનું સૌ પેલું પ્રેમનું અમર ઝરણાનું કિરણ, ઝાંખું કિરણ એમને મોકલે છે. While the heart feels the thrills of the voice from the hills and the sound that dwells in the mountain. While the heart feels the thrills, heart, હૃદય, હૃદય છે એ રોમાંચ, થ્રિલ્સ, રોમાંચ અનુભવે છે. આ બધું દ્રશ્ય જોઈને હૃદય જાણે કે રોમાંચ અનુભવે છે. Of the voice from the hills, સેની ભેગી અસર છે? તો કે હિલ્સ, ટેકરીઓ, શૃંગો, શિખાઓ પરથી જે અવાજ આવે છે, ટેકરીઓમાંથી જે અવાજ આવે છે, અવાજને કારણે હૃદય રોમાંચ અનુભવે છે. અને સાઉલ, આત્મા, સાઉલ આત્મા કે જેને તો માઉન્ટેન, માઉન્ટેનમાં જ, પહાડમાં જ, માઉન્ટેન્સમાં જ, પહાડોમાં જ, ટેકરીઓમાં જ ડ્વેલ્સ, જાણે કે કાયમી ધોરણે વસી જાય છે, રોકાઈ જાય છે, રોકાવાનું મન થઈ જાય છે. ડ્વેલ્સ યાને લીવ્સ, LIVS, લીવ્સ, રોકાવું, રોકાઈ જાય છે. હૃદય છે રોમાંચ અનુભવે છે અને આત્માને તો કાયમી ત્યાં વસવાટ કરી લેવાનું મન થઈ જાય છે. મિત્રો, બહુ સરસ મજાની એ ક્રિસ્ટિના અલ્બર્સ નામની પોઇટેસે સુંદર મજાની કંચનજંગા નામની ટેકરી જે હિમાલય પર્વતમાળામાં આવી છે એની સરસ મજાનું અહીંયા કલ્પના ચિત્ર, આમ તો વાસ્તવિક ચિત્ર એમણે રજૂ કર્યું છે અને સૌંદર્ય એમનું અહીં નિરૂપું છે. એની સાથે સાથે આપણે વાત કરી લઈએ મિત્રો, તો અહીંયા જે મેં બોર્ડર કરી છે એ બોર્ડરનું જેટલું અપોન ધ સમિટ્સ હોરીથી લઈ અને આર મીટિંગ સુધીનું એક્સટેન્જા ગઈ માર્ચ 2018ની બોર્ડની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પૂછાયેલ આ સ્ટેન્જા હતું. એમની નીચે આ 31 અને 32 નંબરનો ક્વેશ્ચન હતો. ક્વેશ્ચન હતો, વીચ એડજેક્ટિવ્સ આર યુઝ્ડ ફોર કંચનજંગા, કંચનજંગા માટે કયા વિશેષણોનો ઉપયોગ થયો છે? તો મિત્રો સમજાવજો, તમે કીધું હતું કે આ બે વિશેષણો છે, કામ અને સી, એ કેવા પ્રકારની રાણી છે? તો કે ધ એડજેક્ટિવ્સ યુઝ્ડ ફોર કંચનજંગા આર કામ એન્ડ સીન, આનો આન્સર આપેલો છે. ત્યાર પછી 32 નંબરનો પ્રશ્ન એ પ્રેશન પેપરની અંદર જે બી પાર્ટમાં પૂછાય છે, બી વિભાગ જે છે, બી એ બી સી ડી ઈ એમ પાંચ સેક્શનો છે, બી સેક્શન જે છે, સેક્શન બી ની અંદર 31-32મો ક્વેશ્ચન છે, વીચ ક્લોથ ડઝ કંચનજંગા વેર, કંચનજંગા ક્યાં કપડાઓ પહેરે છે? તો વી નો અહીંયા વાત કરી હતી, ઇન ધ રોબ્સ ઓફ વાઇટ, સફેદ રંગના કપડાઓ પહેરે છે. તો આન્સર, કંચનજંગા વેર્સ વાઇટ રોબ્સ ઓર ક્લોથ્સ, યુ કેન રાઇટ રોબ્સ ઓર ક્લોથ્સ એઝ યુ લાઈક, એઝ યુ વિશ. તો મિત્રો આ રીતે બોર્ડની અંદર કોઈ પણ એક્સટેન્જા લેવામાં આવશે, યાને કડી લેવામાં આવશે અને કડીની નીચે બે કે ત્રણ ક્વેશ્ચન પૂછવામાં આવશે અને ક્વેશ્ચનના જેમ મેં અહીં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે એ રીતે અમને જવાબ આપવાનો રહેશે. અને મિત્રો વિશેષ વાત કરી દઉં તો રાઇમિંગ વર્ડ્સ પૂછે તો રાઇઝ, સ્કાઈઝ, બે બે લાઈન, બે નજીક નજીક છે, રાઇમિંગ વર્ડ્સ છે. અહીંયા ગ્લોરી અને પછી બે લાઈન મૂકીને હોરી, ગ્લોરી હોરી. અહીંયા જોશો તો નજીકમાં ગ્લોઝ, સ્નોઝ, ક્વીન, સિરિન. ફરી પાછા આગળ જઈએ તો ગ્રીટિંગ અને મીટિંગ, ગ્રીટિંગ, મીટિંગ, વાઇટ, લાઇટ. આગળ જઈએ તો ડ્યુઝ, યુઝ, ફિંગર્સ, બે લાઈન છોડીને લિંગર્સ, રિલ્સ, હિલ્સ, ડે, રે, ફાઉન્ટેન્સ, બે લાઈન છોડીને જઈએ તો માઉન્ટેન્સ, થ્રિલ્સ, હિલ્સ. માની લો કે આપણને પૂછવામાં આવે કે ગીવ ધ રાઇમિંગ વર્ડ્સ ઓફ સ્કાઈઝ,
તો વી કેન રાઇટ સ્કાઈઝ રાઈઝ, અથવા એમ કહેવામાં આવે કે રાઇટ ટુ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ. તો વી કેન રાઇટ રાઇઝ સ્કાઈઝ ધેન ગ્લોવ્સ સ્નોઝ એની ટુ પેર એકોર્ડિંગ ટુ સ્ટેન્જા. સ્ટેન્જા પ્રમાણે જે સ્ટેન્જા આપણે આપ્યું એ પ્રમાણે બે પેર રાઇમિંગની લખી શકીએ. થેન્ક યુ વેરી મચ. જો આપણને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શકો, શેર કરી શકો અને જરૂર જણાય તો તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો, જેથી કરીને નેક્સ્ટ વિડીયો હું તમને તમારી શેરમાં અર્પણ કરી શકું. અન્ય 12મા ધોરણના વિદ્યાર્થીઓને વિશેષ પ્રમાણમાં શેર કરી આ વિડીયોનો મેક્સિમમ ઉપયોગ કરવા નમ્ર વિનંતી. થેન્ક યુ વેરી મચ.